वराछा खाते आवेली शिरडीधाम सोसायटीमां रहेता बिल्डरना घरमांथी पाड़ोशी युवाने प्रेमिका साथे मळी लाखोनी चोरी करी होवानी फरियादना आधारे पोलीसे आ पाड़ोशी युवान अने तेनी स्वगीर वयनी प्रेमिकानी धरपकड़ करी हती। मूल अमरेलीना अने हाल वराछा शिरडीधाम सोसायटीमां रहेता ललित डोबरियाए वराछा पोलीस मथकमां नोंधावेल फरियादमां जणाव्युं हतुं के તેઓ જોઈન્ટ ફેમિલી સાથે રહેતા હોય અને નાના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પોતાના ઘરની એક ચાવી પાડોશી અરવિંદભાઈની સાથે મિત્રતા હોય તેમના ઘરે આપી જતા હતા। જોકે થોડા સમય અગાઉ તેઓ પોતાના ઘર 4.50 લાખ રોકડા તિજોરીમાં મૂક્યા હતા, જેમાંથી 3.50 લાખની રકમ ચોરી થઈ ગઈ હતી। આટલી મોટી રકમ ગાયબ થઈ હોવા પાછળ કોઈ જાણભેદું હોવાનું તેઓએ અનુમાન લગાવ્યું હતું, પરંતુ જોઈન્ટ ફેમિલીના કારણે તેઓ કોઈના પર આક્ષેપ પણ કરી શકતા ન હતા, જેથી અંતે તેઓએ પોતાની તિજોરી સામે જ સીસીટીવી કેમેરો લગાવ્યો હતો અને ગત તારીખ 30ના રોજ લલિતભાઈ પરિવાર સાથે કામરેજ ખાતે ગયા હતા। તે સમયે ઘરમાંથી રૂપિયા 1,01,000ની ચોરી થઈ હતી। તેઓ પરત આવતા ચોરી થઈ હોવાની જાણ થતાં જ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી, જેમાં પાડોશી અરવિંદભાઈનો પુત્ર મિલન એક સગીર વયની કિશોરી સાથે મળી ઘરમાં પ્રવેશ્યો હતો અને ચોરી કરી હોવાનું બહાર આવતા જ લલિતભાઈ વરાછા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી, જેથી વરાછા પોલીસ મથકે તાત્કાલિક ગુનો નોંધી ચોરી કરનાર મિલન ઉર્ફે મિલુ અને સગીર વયની કિશોરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પરંતુ એમના મકાનમાંથી અવારનવાર એમનું ઘરનું બહારનું મુખ્ય તાળું તોડ્યા વગર અને અંદર જે એમના મકાનની જે તિજોરીમાં પૈસા મૂકેલા હતા એમના એ ઓછા થતા હતા, તો આ ચોરી કોણ કરે છે એ પકડવા માટે એમને પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા અને ત્યારબાદ પછી છેલ્લે એમને હમણાં 2 દિવસ અગાઉ જ્યારે પોતાનું ઘર બંધ કરીને બહાર ગયેલા હતા અને ઘરમાં આવીને જોયેલું તો એમના મકાનમાંથી પૈસા જે એમના તિજોરીમાં મૂકેલા હતા એ ઓછા થયેલા જણાયેલા, 1,00,000 રૂપિયા ઓછા થયેલા ચોરીમાં ગયેલા જણાયેલા। પછી એમને સીસીટીવી ફૂટેજ એમના ઘરમાં જે કેમેરા લગાડેલા હતા એમાં ચેક કર્યું તો એ જે વ્યક્તિને ચાવી આપીને જતા હતા છોકરાને મિલન કે ઉર્ફે અરવિંદ જે એનું નામ છે એ પોતે જ એ ચોરી કરતો એમને જણાવેલું। ત્યારબાદ એમણે વધારે એ છોકરાને પૂછપરછ કરી તો એમણે કહ્યું કે એની એક ફ્રેન્ડ છે એ એને પૈસા એ આપતો હતો એની ફ્રેન્ડ અને એની મમ્મીને, અને અગાઉ આ રીતે એણે 11-1 લાખ રૂપિયા ચોરી કરેલા કુલ્લે એ પણ એની ફ્રેન્ડ અને એની ફ્રેન્ડની મમ્મીને પૈસા આપેલા હતા। એ તપાસ દરમિયાન અમને પુરાવા મળેલા તો એ આધારે અમે 3 વ્યક્તિઓની ધરપકડ કરેલી છે અને એમાં જે એના ફ્રેન્ડની જે મમ્મી છે એની અમે ગઈકાલે રિમાન્ડની માગણી કરેલી, પરંતુ નામદાર કોર્ટે રિમાન્ડ નહીં આપેલા એટલે સબજેલમાં એને મોકલી આપેલ છે। ત્યારે હાલ તો મોજશોખ માટે મિલને તેની પ્રેમિકા સાથે મળી બિલ્ડરના ઘરમાંથી કુલ્લે 11 લાખ જેટલી રકમની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।